પુનાસણ ગામે આવેલ શ્રવણ સુખધામ ખાતે આજે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 1200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો। ઉદય સંસ્થા અને મમતા વિકાસ ટ્રસ્ટ દ્વારા આ નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। ખાસ કરીને આ વિસ્તારમાં આ પ્રકારનો કાર્યક્રમ પ્રથમ વખત યોજાયો હતો અને જેમાં દર્દીઓને મફત દવા અને આંખનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હિંમતનગર। તો કેશોદ ખાતે અનુસૂચિત નિઃશુલ્ક તાલીમ વર્ગની પ્રથમ 100 વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાની જનરલ બેચ કોઈ પણ જાતિ ફી વગર નિઃશુલ્ક રીતે ભવ્ય સફળતાથી પૂર્ણ કરવામાં આવી છે। ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલની જાહેરાતના અનુસંધાને પોલીસ કોન્સ્ટેબલની સ્પેશિયલ નિઃશુલ્ક બેચ કોઈપણ ફી વગર નિઃશુલ્ક રીતે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરી સફળ રીતે પોલીસ કોન્સ્ટેબલની બેચ પૂર્ણ કરેલ, જેમાં 120 ઉપર વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો। આ બંને બેચની સંપૂર્ણ જવાબદારી આયોજક વિકાસ બલવા અને ગોવિંદ ગોહેલે નિભાવેલ અને બંને બેચને સફળ બનાવનાર બધા શિક્ષકશ્રી અને સહયોગીશ્રીઓ અને લક્ષ્યવેધ ગ્રુપનો બંને આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ જનરલ બેચની શરૂઆત કરીશું અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે અને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપતા રહીશું એવી પણ જાહેરાત કરી હતી। નરેશભાઈ રાવલિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ। દાહોદ જિલ્લાના ઉકરડી ગામે વિદ્યાર્થીઓ માટે છેલ્લા 1.5 વર્ષથી શાળાની ઇમારત જ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને શાળાની ઇમારતની આજુબાજુ આવેલ કાચા ઝૂંપડાઓમાં ભણવાનો વારો આવ્યો છે, તેમજ કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ વગર બાળકોને ભણવું પડે છે। એક તરફ રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન ગુણોત્સવ તેમજ શિક્ષણનો વધુ વ્યાપ થાય તે માટે માત્ર જાહેરાતોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જો કે અંતરિયાળ ગામડાઓમાં સર્વ શિક્ષા અભિયાનના દવાઓ બિલકુલ પોકળ સાબિત થયા છે, જેનું ઉદાહરણ દાહોદ જિલ્લાના ઉકરડી ગામે મેન્દ્રા ફળિયામાં આવેલા પ્રાથમિક શાળા છે। ધોરણ 1-5ના કુલ 123 વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ ધરાવતી આ પ્રાથમિક શાળામાં 5 શિક્ષકો ફરજ બજાવે છે, જો કે આજથી 1.5 વર્ષ અગાઉ આ શાળાની ઇમારત જર્જરિત થઈ ગઈ હોવાથી જૂની ઇમારત તોડી નવી ઇમારત બનાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી, જો કે હાલ 1.5 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાંય આજ દિન સુધી નવી ઇમારત બની શકી નથી। શાળાની ઇમારત નહીં હોવાને કારણે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। શાળાની ઇમારતની આસપાસ આવેલા કાચા ઝૂંપડાઓમાં બાળકોને ભણાવવામાં આવે છે, જે કાચા ઝૂંપડાઓમાં બાળકો અભ્યાસ કરે છે તેની હાલત ખૂબ જ દયનીય છે। ઝૂંપડામાં એક તરફે છાણના ઢગલા તો બીજી તરફ ગંદકીના કારણે મચ્છર તેમજ જીવાતોના ઢગ જોવા મળે છે। છાણના ઢગલાઓ વચ્ચે ગમે ત્યારે ઝેરી સાપ આવવાનો ભય અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કાયમ સતાવે છે। જો કે નવાઈની વાત એ છે કે કાચા ઝૂંપડાની બહાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને બાથરૂમ કરવા માટે કાપડ તેમજ પ્લાસ્ટિક બાંધીને વ્યવસ્થા કરવામાં આવી છે। પીવાના પાણી કે પંખાની કોઈ જ સુવિધા અહીંયા નથી। અનેક મુશ્કેલીઓનો સામનો અહીંયા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો પણ કરી રહ્યા છે। શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા નવી શાળાની ઇમારત ખૂબ જ ઝડપથી બને તેવી રજૂઆતો ઉચ્ચ કક્ષાએ કર્યા બાદ પણ આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવતા હવે ગ્રામજનો પણ રોષે ભરાયા છે। વિદ્યાર્થીઓ માટે ચાલતા મધ્યાહન ભોજન પણ કોઈ પણ પ્રકારના કિચન શેડ વગર અને કોઈ પણ જાતની સુવિધા વગર બનાવવામાં આવે છે। જો કોઈ વિદ્યાર્થી બીમાર પડે તો તેની જવાબદારી કોની, એવા અનેક પ્રશ્નો વાલીઓને સતાવી રહ્યા છે। હાલ શાળાની નવી ઇમારત ક્યાં સુધી બનીને પૂર્ણ થશે એ બાબતે ઉચ્ચ અધિકારીઓ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી, ત્યારે વિદ્યાર્થીઓને પડતી પારાવાર મુશ્કેલીઓનો અંત ક્યારે આવશે તે તો હવે જોવાનું જ રહ્યું। મયુર રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દાહોદ। સિડનીના એસજીજી ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી અંતિમ મેચમાં ભારતીય ટીમનો 6 વિકેટે શાનદાર વિજય થયો હતો। કેપ્ટન વિરાટ કોહલીના 8 રન 62 રન અને કુણાલ પંડ્યાની ઉત્કૃષ્ટ બોલિંગના સહારે ભારતે જીત હાંસલ કરી હતી અને આ શ્રેણી 1-1 થી સરભર કરી છે। સિડનીના એસસીજી ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી અંતિમ મેચમાં ભારતીય ટીમનો 6 વિકેટે શાનદાર વિજય થયો છે। કેપ્ટન વિરાટ કોહલીના 8 રન 62 રન અને કુણાલ પંડ્યાની ઉત્કૃષ્ટ બોલિંગના સહારે ભારતે જીત હાંસલ કરી હતી અને આ શ્રેણી 1-1 થી સરભર કરી છે। બીજી બાજુ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી કુણાલ પંડ્યા આ પર્ફોમન્સ સાથે જ તેઓના નામે એક રેકોર્ડ નોંધાયો છે। કુણાલ પંડ્યાએ 4 ઓવરમાં 36 રન
चार विकेट झड़पवानी साथे ज ऑस्ट्रेलिया में टी ट्वेंटी सर्वश्रेष्ठ प्रदर्शन करनार स्पिन बॉलर बनी गयो छे। आ उपरांत पंड्याए अत्यार सुधी में छ टी ट्वेंटी मैच रमी छे, जेमां आ पोतानो बेस्ट परफॉर्मन्स छे। आ पहला ऑस्ट्रेलिया में एक स्पिनर तरीके सौथी वधु विकेट लेवानो रेकॉर्ड ग्लेन मेक्सवेल ना नामे हतो। मेक्सवेले इंग्लेंडनी सामे होबार्ट में 10 रन आपीने 3 विकेट झड़पी हती। ब्यूरो रिपोर्ट, एनएस गुजरात न्यूज। નશામાં ધૂત મહિલા ફેશન ડિઝાઇનરે બેફામ કાર ચલાવતા કાર નીચે એક યુવક આવી જતા ઘટના સ્થળે જ યુવકનું મોત નિપજ્યું છે। નશામાં ધૂત મહિલા ફેશન ડિઝાઇનરે યુવકને કારથી કચડી નાખવાના સમાચાર આવ્યા છે। મળતી જાણકારી અનુસાર મહિલા ફેશન ડિઝાઇનર કોલકાતાની છે અને તે નશામાં ગાડી ચલાવી રહી હતી। આ દરમિયાન બસ માટે રાહ જોઈ રહેલા યુવકને મહિલાએ પોતાની ગાડીથી ટક્કર મારી, જેને કારણે યુવકની જગ્યા પર જ મોત થઈ ગઈ હતી। પોલીસે જણાવ્યું કે તેમણે મહિલા કાર ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે। આ ઘટના રવિવારે સવારે લગભગ 6:30 વાગે થઈ હતી। મળતી જાણકારી અનુસાર ફેશન ડિઝાઇનરનું નામ અદિતિ અગ્રવાલ છે, જેને ટ્રાફિક સિગ્નલ તોડતા ઇસ્ટર્ન મેટ્રોપોલિટન બાયપાસ પાસે એક યુવકને ટક્કર મારી। ધ્યાન આપવા જેવી બાબત એ છે કે યુવકને ટક્કર માર્યા પછી મહિલાએ પોતાની ગાડી રોકી નહીં। મહિલાએ ટક્કર માર્યા પછી ત્યાંથી ભાગીને નજીકની 5 સિતારા હોટલમાં ચાલી ગઈ। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મહિલાની ધરપકડ કરી છે। મહિલાના લોહીમાં તપાસમાં જાણવા મળ્યું કે ગાડી ચલાવતી વખતે તેણે ખૂબ જ વધારે દારૂ પીધો હતો। પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે મહિલા પાર્ક સ્ટ્રીટ પબથી દારૂ પીને નીકળી હતી। તે પોતાના એક મિત્રને છોડ્યા પછી ઘરે જતી રહી હતી। જે સમયે આ દુર્ઘટના થઈ ત્યારે મહિલાની ગાડીની સ્પીડ ખૂબ જ વધારે હતી। જે વ્યક્તિની દુર્ઘટનામાં મોત થઈ છે તે લેધર કોમ્પ્લેક્સમાં કામ કરતો હતો। પોલીસ મૃત વ્યક્તિના પરિવારને શોધી રહી છે। ब्यूरो रिपोर्ट, एनएस गुजरात न्यूज़। तो हाल ना बुलेटिन में समय થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે। આપની રાશિ, આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી। કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર। ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ। લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર। રશિયાએ ક્રિમિયા દ્વીપ પાસે યુક્રેન નૌકાદળના 3 જહાજ પર હુમલો કરી તેની પર કબજો કરી લીધો છે। આ ઘટનાને કારણે રશિયા તથા યુક્રેનની વચ્ચે તણાવ વધી ગયો છે અને બંને પ્રવર્તમાન સ્થિતિમાં એકબીજાને જવાબદાર ઠેરાવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત એએસટીના અધિકારીઓને માહિતી મળી હતી કે અજમેર દરગાહ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આરોપી સુરેશ નાયર આગામી દિવસોમાં ભરૂચ પાસેના શુક્લતીર્થની મુલાકાત લેવાનો છે, જેથી તે શુક્લતીર્થ ખાતે એએસટી દ્વારા લાંબા સમયથી વોચ ગોઠવવામાં આવી હતી। એએસટીની એક ટીમે સુરેશ નાયરને તેના આગમન સમયે જ આજે ઓળખી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરી લીધી હતી અને હાલ સુરેશ નાયરને વધુ પૂછપરછ અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં સુરેશ નાયરને એઆઈએને સોંપવામાં આવશે। તેની ધરપકડ પર એએનઆઈએ દ્વારા 2 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે। એનઆઈએ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવું જાણવા મળ્યું છે કે સુરેશ નાયરે કથિત રૂપે બોમ્બનો સામાન બીજા ષડયંત્રકારીઓને સપ્લાય કર્યો હતો અને તે પોતે પણ ગુનાની જગ્યા પર કથિત રૂપે હાજર હતો। નામદાર ટ્રાયલ કોર્ટ દ્વારા આ કેસના કેટલાક આરોપીઓને જન્મટીપની પણ સજા ફટકારાઈ હતી। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ। તો અજમેર દરગાહ બોમ્બ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આરોપી સુરેશ દામોદર નાયરની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે। 11 ઓક્ટોબર 2007ના રોજ અજમેર દરગાહ ખાતે બોમ્બ બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ કેસમાં ખેડા જિલ્લાના ઠાસરાનો પતિ સુરેશ દામોદર નાયરને એનઆઈએ વોન્ટેડ જાહેર કર્યો હતો।
રશિયાનું કહેવું છે કે આઝવ સાગરમાં યુક્રેનના જહાજ ગેરકાયદેસર રીતે તેના જળ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. આને પગલે રશિયાએ કચ્છમાં સાંકડા જળમાર્ગના પુલ નીચે ટેન્કર ઊભું રાખીને આઝવ સાગર તરફની જહાજની અવરજવર અટકાવી દીધી હતી. આઝવ સાગર જમીન વિસ્તારથી ઘેરાયેલો છે. સાંકડો જળમાર્ગ તેને કાળા સાગર સાથે જોડે છે. આઝવ સાગરની જળસીમા રશિયા તથા યુક્રેનની વચ્ચે વહેંચાયેલી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેન્કોએ નેશનલ સિક્યુરિટી એન્ડ ડિફેન્સ કાઉન્સિલની બેઠક કરીને આ કાર્યવાહીને ચસકી ગયેલું ઠેરાવ્યું હતું. યુક્રેન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે રશિયાના વિશેષ દળોએ તેના બે નૌકા જહાજો તથા એક ટગ બોટનો પીછો કરીને તેને કબજે કર્યા હતા. નિવેદન પ્રમાણે આ ઘટનાક્રમમાં યુક્રેન નૌકાદળના 6 ક્રૂ મેમ્બર્સને ઈજા પહોંચી છે. યુક્રેનના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ આપેલી માહિતી પ્રમાણે આ સંબંધે વોર કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ ઘટના બાદ યુક્રેનમાં માર્શલ લો લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. આજે યુક્રેનની સંસદમાં પ્રસ્તાવ પર વિચારણા પણ થશે. રશિયાએ દરિયામાં યુક્રેનના 3 જહાજોનો પીછો કરી તેને રોક્યા હતા. રશિયાનું કહેવું છે કે સલામતીના કારણોસર આ વિસ્તારમાં જહાજી અવરજવર અટકાવી દેવામાં આવી છે. રશિયાએ આ વિસ્તારમાં 2 ફાઇટર જેટ તથા 2 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. યુક્રેનના નૌકાદળનું કહેવું છે કે રશિયાએ નિકોપોલ અને બર્ડિયાસ્ક નામના 2 ગનબોટ પર હુમલો કરી તેને નકામી બનાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં રશિયાએ હુમલો કરીને ક્રિમિયા દ્વીપકલ્પ પર કબજો કરી લીધો હતો. તાજેતરમાં આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. દરમિયાન યુરોપિયન સંઘનું કહેવું છે કે કર્ચ અને આઝવ વચ્ચેનો દરિયાઈ પરિવહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવે. નાટોએ આ મામલે યુક્રેનને સમર્થન આપ્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વિદ્યાર્થીઓ સ્કૂલે લઈને આવતા દફતરના વજનની લિમિટ અંગે સ્કૂલોને સરક્યુલર કરાયો છે. ટૂંકમાં આ નિયમ રાજ્યમાં લાગુ કરાશે. સરક્યુલરમાં ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓ સ્કૂલે લઈને આવતા દફતરનું વજન નક્કી કરાયું છે. ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના દફતરનું વજન 1.5 કિલો કરતા વધુ ન રાખવા તેમજ હોમવર્ક ન આપવાની સૂચના અપાઈ છે. તજજ્ઞોના મતે કેન્દ્રે શિક્ષણ પોલિસીમાં બદલાવ કરાઈ રહ્યા છે. આવનારા સમયમાં દરેક રાજ્યમાં દફતરના વજનની લિમિટ અંગેનો નિયમ અમલમાં થઈ શકે છે. સ્કૂલોએ કોઈપણ સંજોગોમાં નક્કી કરેલા દફતરની લિમિટ કરતાં વધારે પુસ્તકો મંગાવવા નહીં. MHRD દ્વારા બાળકોના દફતરના વજન બાબતે કરાયેલા પરિપત્રનો અમે હકારાત્મક રીતે અભ્યાસ કરીએ છીએ અને આ બાબતે આગળ વધીશું. આનો સીધો ફાયદો વિદ્યાર્થીને થશે. શિક્ષણ પોલિસીમાં આવી રહેલો ફેરફાર પ્રશંસનીય છે. કેન્દ્રની પોલિસીને ટૂંક સમયમાં દરેકે અનુસરવી પડશે એવું કિરીટ જોશી દ્વારા જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. શાંતિપુરા સર્કલ પર બનનારો ફ્લાયઓવર ભોપલ બ્રિજ વચ્ચેનો સૌથી લાંબો 1276 મીટરનો બ્રિજ બનાવાશે. રૂપિયા 60,33,66,873 ના ખર્ચે બનનારા નરોડા ઓવર બ્રિજની લંબાઈ 743.35 મીટર હશે. શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નરોડા દહેગામ અને શાંતિપુરા જંકશન પાસે અંદાજે 150 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનશે. શાંતિપુરા જંકશન પર બનનાર બ્રિજ બોપલ પછીનો લાંબો બ્રિજ હશે. ઓડાએ કરેલા સર્વેમાં બંને બ્રિજ ઉપર રોજના અંદાજે 34,000 વાહનોની અવરજવર છે. ઓડાએ લાંબા ગાળાના આયોજનને ધ્યાનમાં રાખીને ફ્લાયઓવર 6 લેનનો કરશે. બોપલ ઓવર બ્રિજ 1300 મીટર લાંબો હશે, જેની પાછળ અંદાજે 88 કરોડનો ખર્ચ કરાયો હતો. જ્યારે શાંતિપુરાનો બ્રિજ 1200 મીટર લાંબો છે. બ્રિજ પાછળ અંદાજે 73,76,859.19 કરોડ ખર્ચ કરાશે. જો કે બ્રિજની અંદાજિત કિંમત 90.40 કરોડ છે. બંને બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે. આગામી મહિનાથી કામ શરૂ થઈ જશે. રૂપિયા 60,33,66,883ના ખર્ચે બનનાર નરોડા ઓવરબ્રિજની લંબાઈ 743.35 મીટર હશે, જેની બંને બાજુમાં 7.45 મીટર પહોળાઈ રખાશે અને રૂપિયા 73,76,891.19 કરોડના ખર્ચે બનનાર સરખેજ આણંદ સ્ટે હાઈવે પર શાંતિપુરા બ્રિજની લંબાઈ 1276 મીટર હશે, જેની બંને બાજુ 10 મીટર પહોળાઈ રાખવામાં આવશે. બંને બ્રિજ તૈયાર થવા પાછળ ઓછામાં ઓછા 2.5 વર્ષનો સમય લાગશે. ઓરડાના અંદાજ મુજબ 2.5 વર્ષ પછી ટ્રાફિકની સમસ્યા બમણી થઈ જશે. જો કે ઓવરબ્રિજ સમસ્યા હળવી કરશે. નરોડા બ્રિજના ફાઉન્ડેશન 1500 mm ડાયામીટર તથા 1200 mm ડાયામીટરની પાઇલ ફાઉન્ડેશન તેમજ 25 મીટર ઊંડાઈ રહેશે. જ્યારે શાંતિપુરા બ્રિજ 1200 mm ડાયામીટર, 1000 mm અને 750 mm ડાયામીટર પાઇલની ફાઉન્ડેશન તેમજ 25 મીટર ઊંડાઈ રહેશે. બંને બ્રિજના સુપર સ્ટ્રક્ચર હશે, જેમાં નરોડા બ્રિજના PSE RCC ગર્ડર 24.98 મીટર ઓબ્લિગેસ્ટન 39.96 મીટર PSC અને એપ્રોચની લંબાઈ 900 મીટર રહેશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.
માંગરોળ તાલુકાના લોહેજ ગામે વીએમ ચાંડરા શૈક્ષણિક સંકુલ ખાતે ગુજરાત પ્રાંત આહિર સમાજના વિવિધ સંગઠનોની બેઠક યોજવામાં આવી હતી। हाल ताजेतर में आहिर रेजिमेंट मांगणी ने लईने समग्र देश में एक नारो चाली रह्यो छे, त्यारे मांगरोळ तालुकाना लोहेज गामे वीएम चाडेरा कॉलेज खाते जनरल गुजरात आहिर समाज गुजरात प्रांतनी विविध संगठनों बाबते बैठक योजवामां आवी हती। आ विविध संगठनोनी बैठक दर वर्षे अलग अलग जिल्लामां योजवामां आवे छे। आ वर्षे जनरल गुजरात आहिर समिति प्रांत प्रदेश प्रमुख गोविंदभाई चोचाना सौजन्यथी गुजरात जिल्लाना मांगरोळ विस्तारमां आ संगठननी मीटिंग योजवामां आवी हती, जेमां समाजने कई दिशामां काम करवुं, वैचारिकतामां एकरूपता, दरेक समाज साथे भाईचाराની भावना आवे अने राष्ट्र भावना केळवाय तेवा सदाचार विचारो केळवाय કૃષ્ણવંશીઓની એક જનરલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દૂર દૂરથી વાપી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર તેમજ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને હવે પછીથી સમાજમાં કઈ રીતે કામ કરવું તેની ચર્ચાઓ વિસ્તૃતમાં કરવામાં આવી હતી। વિજય જોડવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ માંગરોળ। તો હાલના બુલેટિનમાં બસ આટલું જ। વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।